जय श्री कृष्ण बाळको, जय श्री कृष्ण वाली मित्रों। आज तारीख 12/1/2021 अने वार मंगळवार। बाळको, आपणी द्वितीय युनिटेस पूर्ण थई छे। हवे आपणे आगळ शैक्षणिक तरफ वधीए तो आपणे नेक्स्ट विडियो पीरियड में स्टेप 14 ए समझ्या हता, आपणा मददगार अवर हेल्पर्स, बराबर ने। तो आ बदा हेल्पर्स ने अपने चर्चा करी गया हता के रामू काका कौन हता, प्यून हता, ए शू करे तो ऑफिसर्स ने सर्व करवानु काम करे। पछी कलाबेन टीचर हता अने ते अंग्रेजी भणावे छे। रघुभाई दूधवाळा भाई छे, ए दूध वेचे छे। जीवाभाई ए पोर्टर छे, मजूर छे। सुरेशभाई टेलर छे, એટલે કે દરજી છે, કપડાં સીવે છે। રમેશભાઈ એ ડૉક્ટર છે, એ પેશન્ટ એટલે કે દર્દીઓને તપાસે છે, ચેક કરે છે। રેખાબેન નર્સ છે, એ દર્દીઓની મદદ કરે છે। મનહરભાઈ ફાર્મર એટલે કે ખેડૂત છે અને ખેતી કરે છે, હળ ચલાવે છે। ધનજીભાઈ એ મેસન છે, એટલે કે કડીઓ છે, એ ઘરો બનાવે છે। દીપકભાઈ એ બાર્બર એટલે કે વાણંદ છે, વાળ કાપે છે। દેવ એ વેઇટર છે અને તે ગ્રાહકોને સર્વ કરે છે, આપે છે। નિકિતા પટેલ એ સેલ્સ ગર્લ છે, એટલે કે વેચાણ કરનારી છે અને તે જ્વેલરી વેચે છે। તો આ બધા હેલ્પર્સોની આપણે ચર્ચા કરી ગયા હતા, બરાબર ને, સમજી ગયા હતા ને। અને ત્યાર પછી બાળકો આપણે અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આ લખાવ્યા હતા નોટબુકની અંદર, મેં ફોટો પાડીને મોકલ્યો હતો, બરાબર છે ને, તે તમે નોટબુકની અંદર લખ્યું હતું, બરાબર ને, ઓકે। તો હવે આપણે આગળ વધીએ। શું છે જ્ઞાન કસોટી, એટલે કે નોલેજ ટેસ્ટ, એની અંદર છે શબ્દ કોયડો પૂર્ણ કરો, એટલે કે આ શબ્દ કોયડો બોક્સ આપ્યા છે, એની અંદર સ્પેલિંગ લખવાની છે। સાની લખવાની છે, બાર્બર, ફાર્મર, પોર્ટર અને ટીચર। તો એક નંબરની અંદર બાર્બરની સ્પેલિંગ લખવાની છે, આ એક નંબર છે ને, એની અંદર બાર્બરની BARBER એ રીતે। બે નંબર પર ફાર્મર, FARMER ફાર્મર। ત્રણ નંબર પર પોર્ટર, POR TER પોર્ટર। અને ચાર નંબર પર ટીચર, TECHER ઓકે। તો આ રીતે સ્પેલિંગ લખવાની છે। ત્યાર પછી છે સાચા જવાબ સામે ગોળમાં ઘાટું કરો। તો આ રીતે ત્રણ બોક્સ આપ્યા છે, ચિત્રો પણ આપ્યા છે, દેખાય છે ને તમને? સાનું ચિત્ર છે બાળકો, કડિયાનું, બરાબર। કડિયાને અંગ્રેજીમાં શું કહીએ આપણે, મેસન, બાર્બર કે ફાર્મર, મેસન। તો આ એની સામે ગોળમાં ઘાટું કરવાનું, એટલે કે અંદર ડાર્ક કલરથી કરી દેવાનું, ઓકે। ત્યાર પછીનું બોક્સ છે, શું છે બાળકો, પ્યુન એટલે કે પટાવાળો, ફાર્મર, મિલ્કમેન કે પ્યુન। તો શું આવે, ચિત્ર જોઈને લખવાનું, પ્યુન। તો પ્યુનની સામે ગોળમાં ઘાટું કરવાનું। ત્યાર પછી છે સેલ્સ ગર્લ, શું છે, સેલ્સ ગર્લ એટલે કે વેચાણ કરનારી, તો આ સેલ્સ ગર્લની સામે ગોળમાં ઘાટું કરવાનું। ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો, જોડકા જોડવાના છે આપણે, મજૂર, તો મજૂરને શું કહીએ આપણે, પોર્ટર। ત્યાર પછી દરજી, દરજીને ટેલર, પટ્ટાવાળો એટલે પ્યુન અને દૂધવાળો એટલે મિલ્કમેન। ત્યાર પછી આ બાજુ અંગ્રેજી સ્પેલિંગ છે અને સામે ગુજરાતી અર્થ છે, મિલ્ક એટલે દૂધ, જ્વેલરી એટલે ઝવેરાત, હાઉસ એટલે ઘર અને ક્લોથ્સ એટલે કપડાં, ઓકે। ત્યાર પછીનો પ્રશ્ન છે કોઠા પરથી વાક્ય બનાવો, તો બોક્સની અંદર કોઠો આપ્યો છે ને, એની અંદર બોક્સ છે હી અને સીનું, બીજા બોક્સમાં ઈસ અને ત્રીજા ખાનામાં શું છે, એ, અને 1 2 3 4 5 આ પાંચ શબ્દો લખ્યા છે, વર્ડ્સ છે, કયા કયા છે, નર્સ, વેઇટર, ડૉક્ટર, સેલ્સ ગર્લ અને બાર્બર। હવે શું કરવાનું છે બાળકો આપણે, જો લેડીઝ હોય, સ્ત્રી હોય તો એની સાથે સી લગાવવાનું, અને પુરુષ અથવા તો છોકરો હોય તો એની સાથે હી લગાવવાનું, એ રીતે વાક્ય બનાવવાના છે, બરાબર। તો આ નર્સ પહેલો શબ્દ કયો છે, નર્સ એટલે છોકરીમાં આવ્યું ને નર્સ, તો શું લગાવવાનું આપણે, સી ઇઝ અ નર્સ, આ રીતે આપણે પહેલાંમાં વાક્ય લખવાનું,
બરાબર છે. ત્યાર પછી વેઇટર, તો વેઇટરમાં હી ઇઝ અ વેઇટર. ત્રીજું વાક્ય બનશે ડૉક્ટર, હી ઇઝ અ ડૉક્ટર. સેલ્સ ગર્લ, સી ઇઝ અ સેલ્સ ગર્લ. અને બાર્બર, હી ઇઝ અ બાર્બર. તો આ રીતે આપણે પાંચ વાક્ય બનાવવાના છે, બરાબર. ત્યાર પછી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. આ કૌંસ અંદર આપ્યા છે નર્સ, મેસન, પ્યુન, ટેલર, વેઇટર, ટીચર, સેલ્સ ગર્લ, મિલ્કમેન. ઓકે, હવે જે જવાબ આવતો હોય તે આ કૌંસ અંદર શોધીને લખવાનો. તો રામુ કાકા કોણ છે? પ્યુન, બરાબર ને. રેખાબેન કોણ છે? તે આમાંથી શોધીને લખવાનું. દેવ કોણ છે? વેઇટર છે, તો તે શોધવાનું. ધનજીભાઈ કોણ છે? એ તમારે લખવાનું કે ભાઈ મેસન છે, એરા મેસન, બરાબર ને. તો આ રીતે આપણે ખાલી જગ્યા લખવાની, બરાબર. ત્યાર પછી નીચેના વાક્યનું ગુજરાતી કરો. હી ઇઝ અ પોર્ટર, તો આપણે ગુજરાતીમાં લખવાનું તે એક પોર્ટર એટલે કે મજૂર છે. હી ઇઝ અ પ્યુન, તો તે એક પટાવાળો છે. નીચેના વાક્યનું અંગ્રેજી કરો. તો તેની શિક્ષિકા છે, તો સી ઇઝ અ ટીચર. એન્ડ તે દરજી છે એટલે હી ઇઝ અ ટેલર. ઓકે, આ રીતે અંગ્રેજી વાક્યો લખવાના છે. ત્યાર પછી શું છે? એ ઈ આઈ ઓ કે યુમાંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂરી કરવાની છે. આ સ્વર છે એ ઈ આઈ ઓ કે યુ, બરાબર. તો એમાંથી જે આવતું હોય એ શોધીને લખવાનું છે. આ પહેલી સ્પેલિંગ શાની છે બાળકો? ઈ એન જી એલ ખાલી જગ્યા એસ એચ, તો શાની સ્પેલિંગ છે? ઇંગ્લિશની, તો શું આવશે? આઈ, બરાબર. એચ ખાલી જગ્યા આઈ આર, તો એ આવશે, એચ એ આઈ આર. F I E L D ફીલ્ડ, H O U S E હાઉસ, P A T I A N T પેશન્ટ, P O R T R પોર્ટર. તો આ રીતે આપણે સ્પેલિંગ પૂરી કરવાની રહેશે. કે બાળકો સમજ પડીને? તો આ રીતે આપણે જ્ઞાન કસોટી આપણી નોટબુકની અંદર લખવાની છે. એને હું ફોટા પાડીને મોકલું છું, એ પ્રમાણે તમારે વ્યવસ્થિત લખવાનું રહેશે. ઓકે, જય શ્રી કૃષ્ણ.